5.2.5.5 રંજક કણો. તો આ રંજક કણો છે માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે, એટલે કે પ્રાણી કોષોમાં હોતા નથી. રંજક કણો બે પ્રકારના હોય છે, ક્રોમોપ્લાસ્ટિડ્સ અને લ્યુકોપ્લાસ્ટ, એટલે કે રંગકણો અને શ્વેત કે રંગહીન કણો. રંગકણો એટલે કે એમાં રંગ હોય છે, અને રંગહીન એટલે કે સફેદ કલર, એટલે કે કોઈ રંગ હોતો નથી. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય. તો ક્લોરોફિલ એટલે કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં જે પોતાનો ખોરાક બનાવે તેમાં ક્લોરોફિલ જરૂરી હોય છે. તો ક્લોરોફિલની તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ક્લોરોફિલની હાજરીમાં થઈ શકે છે. તો ક્લોરોફિલ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી એટલે કે ફેટ, પ્રોટીન તો આપણને આ બધા ખોરાકમાંથી મળે છે અને સંશ્લેષણ પણ થતું હોય તો એનો સંગ્રહ થાય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે. આંતરિક આયોજન એટલે કે આપણે એને સંરચના જોઈએ સૂક્ષ્મદર્શક યંત્રથી, તો પટલીય સ્તરો હોય છે જે દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાપ સૂત્રોને સમાન હોય છે. તો કણાપ સૂત્રોમાં એની બાહ્ય સંરચનામાં છિદ્રિષ્ટ હોય છે, એ જ રીતે રંજક કણોની બાહ્ય સંરચના એને સમાન હોય છે. કણાપ સૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. કણાપ સૂત્રના જે રીતે ડીએનએ રિબોઝોમ્સ, એ રીતે રંજક કણોને પણ ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે પોતાના.